ભરૂચ જિલ્લામાં રોગચાળા અટકાયત અને સાવચેતીના પગલા રૂપે પડતર કચરાનો નિકાલ, દવા છંટકાવ, ફોગિંગ તેમજ પાણીના ક્લોરિનેશનની સતત કામગીરી ચાલી રહી છે. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના કારણે આવી પડેલી આફત સામે જિલ્લા વહીવટી તંત્ર ઢાલ બનીને ઉભું છે. વહીવટી તંત્રની સતર્કતાના પગલે જિલ્લામાં કોઈ પણ મોટી આપત્તિનો સામનો કરવો પડ્યો નથી, ત્યારે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા પણ ઉત્કૃષ્ટ કામગીરી કરી લોકોના સ્વાસ્થ્ય માટે પૂરી તકેદારી રાખવામાં આવી છે. જિલ્લામાં વરસાદે વિરામ લેતા લોકોને આરોગ્ય સુખાકારી માટે જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે. લોકોને આરોગ્ય સંબંધિત આકસ્મિક જરૂરિયાતને પહોંચી શકાય તે માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. ત્યારે આજરોજ ભરૂચ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી અને તેમની ટીમ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરવામાં આવી હતી, જેમાં હાંસોદ તાલુકાના હાંસોદ અને આસરમાં પાંજોલી વગેરે જેવા પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આરોગ્ય વિષયક કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ગ્રામજનો, તલાટી મંત્રી અને સરપંચ સાથે ચર્ચા કરી પૂરના પાણી ઉતરી ગયા પછી રોગચાળા અટકાયતી પગલાં માટે કેવું આયોજન કરવું તે સમજાવ્યું હતું. ભરૂચ જિલ્લામાં નાના બાળકો, સગર્ભાઓ, બીમાર લોકો અને વૃદ્ધ લોકોને આરોગ્ય વિભાગની ખાસ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. વરસાદ બાદ જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લામાં અનેક ગામડાઓમાં આરોગ્યની ટીમ દ્વારા સતત સઘન કામગીરી કરતા જિલ્લામાં વરસાદ બાદ રોગચાળા અટકાયત અને સાવચેતીના પગલા રૂપે પડતર કચરાનો નિકાલ, દવા છંટકાવ, ફોગિંગ તેમજ પાણીના ક્લોરિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આ બાબતે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે વરસાદ બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાતો હોય છે. ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને કામગીરી કરી રહ્યું છે. ગ્રામીણ કક્ષાએ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે તથા ગ્રામ પંચાયતો અને નગરપાલિકા સાથે સંકલન કરી જિલ્લાના લગભગ તમામ વિસ્તારોમાં ડસ્ટિંગ કામગીરી પણ કરવામાં આવી રહી છે. ઉપરાંત જ લોકો પાણીને ઉકાળીને પીવે, મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે જરૂરી પગલાં લે તે અંગે જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. ઘરે ઘરે જઈને એબેલ્ટ સારવાર દ્વારા ઇન્દોર પાણીમાં પોળાનાશક કામગીરી અને આરોગ્ય તપાસ કરી સર્વેની કામગીરી પણ કરવામાં આવી રહી છે. વરસાદી વાતાવરણ બાદ સ્વાઇન ફ્લૂ અને ઝાડા ઉલટી જેવા રોગોનો ઉપદ્રવ વધતો હોય છે, તેમજ ઝાડા ઉલટી અને મેલેરિયાના કેસો ન વધે તે માટે ભરૂચ જિલ્લાવાસીઓને આરોગ્ય સંબંધિત રાખવાની કાળજી અંગે આરોગ્યકર્મીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તેમજ વરસાદ બાદ ઉદભવતી નાની મોટી વાયરસ જન્ય બીમારીઓ સામે પણ રક્ષણ માટે ઉકાળેલું પાણી પીવા સમજાવવામાં આવી રહ્યું છે. વરસાદ બાદ નાગરિકો તરીકે આપણે સૌએ પણ આપણી ફરજ અદા કરવી જોઈએ. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફાઈ કામગીરી, આરોગ્યલક્ષી કામગીરી કે રોડ રસ્તાની મરામત સહિતની કામગીરીઓ કરવામાં આવી રહી છે, તેને પૂરો સહયોગ આપવો જોઈએ. આપણે પણ આપણા ઘર શેરી કે મહોલ્લામાં ગંદકી ફેલાતી હોય તો તેને અટકાવી સ્વચ્છતા જાળવવી જોઈએ. સ્વચ્છતા રાખી આપણા ઘર પરિવારની આરોગ્યલક્ષી સુખાકારીને જાળવીએ. ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે સાંજે 4 કલાકે આ માહિતી આપવામાં આવી હતી.